મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે બનાવીશું મસાલા બાટીની રેસીપી. તો ચલો રેસીપી શરૂ કરીએ અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો મસાલા બાટી બનાવવા માટે સૌપ્રથમ આપણે લોટ બાંધીશું. તેની માટે એક કપ જેટલો મેં રોટલીનો લોટ લીધો છે, એની સામે 1/4 કપ જેટલો રવો લેશું. રવો છે એ બાટીનું ટેક્સચર થોડું ક્રિસ્પી બનાવશે. ત્યારબાદ 1 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરીશું, 1 ટીસ્પૂન જેટલી વરિયાળી અને 1/2 ટીસ્પૂન જેટલો અજમો, જેને હાથેથી આપણે મસળીને લેવાનો છે. અને ત્યારબાદ અહીં મોણ માટે મેં ઘીનો ઉપયોગ કર્યો છે, તમે તેલ પણ નાખી શકો. તો અહીં મેં 2 ચમચી જેટલું ઘી ઉમેર્યું છે. અને હવે આ બધી વસ્તુને સરસ રીતે પહેલાં તો મિક્સ કરી દેશું અને મિક્સ થઈ જાય એટલે લોટ બાંધીશું. તો મેં એની માટે 1/2 કપ જેટલું હુંફાળું ગરમ પાણી લીધું છે. એકદમ ગરમ ન લેવું, હુંફાળું લેવું. અને ત્યારબાદ થોડું થોડું એડ કરતા જઈને બાટીનો લોટ બાંધી લેશું. બાટીનો લોટ છે એ થોડો કઠણ હોય છે, ભાખરી જેટલો કઠણ નહીં બાંધવાનો, પણ રોટલી કરતાં થોડો કઠણ બાંધવાનો છે. બાટીનો લોટ જો કઠણ બાંધશો તો ઉપરનું જે પડ છે એકદમ ક્રિસ્પી બનશે, જે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. તો તમે જોઈ શકો છો કે મેં લોટ બાંધીને તૈયાર કરી લીધો છે. હવે તમને હું આવી રીતે નજીકથી બતાવી દઉં તો લોટ છે આટલો કઠણ હોવો જોઈએ. અને આ લોટ બાંધવા માટે મેં જે 1/2 કપ પાણી લીધું હતું એમાં હજી પણ 1 થી 2 ટેબલ સ્પૂન જેટલું પાણી બચ્યું છે. હવે લોટને આપણે રેસ્ટ ઉપર રાખી દઈશું. આવી રીતે ઉપરથી કંઈ પણ વસ્તુ ઢાંકીને જ લોટને રેસ્ટ ઉપર રાખો, નહીંતર એકદમ ડ્રાય થઈ જશે. હવે આપણે મસાલો બનાવીશું. તો અહીં 1 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું. તેલ ગરમ થાય એટલે 1/2 ટીસ્પૂન જેટલું જીરું, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, 1/4 ટીસ્પૂન જેટલી હળદર અને ત્યારબાદ 1 ટેબલ સ્પૂન જેટલી આદુ, લસણ અને મરચાંની પેસ્ટ. અહીં મેં તીખા મરચાં વાપર્યા છે 2 જેટલા. અને એ વસ્તુ છે મિક્સ કરી ત્યારબાદ 4 મીડિયમ સાઇઝના બટેટા બાફેલા લીધા છે, જે થોડા આપણે કડક રાખવાના અને એને આવી રીતે હાથેથી જ ભાંગીને એડ કરી દેશું. તમારે બટેટા ખમણવા હોય તો પણ ચાલે. અને ત્યારબાદ અત્યારે શિયાળો છે એટલે મેં લીલા વટાણા અને લીલી તુવેર છે એને બાફીને લીધી છે, એ પણ મિક્સ કરી દેશું. અને હવે મસાલા કરીએ. તો અહીં સ્વાદ પ્રમાણે મીઠું, 1 ટીસ્પૂન જેટલું લાલ કશ્મીરી મરચું, 1 ટીસ્પૂન જેટલો ધાણા જીરું પાવડર અને આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેશું. અહીં ગરમ મસાલાનો ઉપયોગ ન કરવો, તો મેશ કરતા જઈએ અને મસાલો એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય એટલે ગેસ છે આપણે બંધ કરી દેશું. અને સૌથી છેલ્લે આમાં ઉમેરવાનું છે 1/2 લીંબુનો રસ અને થોડા કોથમીરના પાન અને આ બધી વસ્તુને મિક્સ કરી દેશું. તો આપણો આ મસાલો છે તૈયાર થઈ ગયો છે. અને હવે આપણે આને સાઈડમાં રાખી દેશું અને જે આપણે લોટ બાંધીને તૈયાર કર્યો છે એ જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો લોટ સારી રીતે રેસ્ટ થઈ ગયો છે. હવે આપણે આમાંથી મીડિયમ સાઇઝના લુવા કરી લેશું. તો લુવા છે થઈ જાય એટલે હવે આપણે બાટી બનાવીએ. તો અહીં એક લુવો આવી રીતે લઈ હાથેથી જ આપણે આ લુવાને આવી રીતે અંગૂઠા અને આંગળીની મદદથી કિનારી સાઈડ આપણે દબાવતા જશું અને પૂરી જેવું બનાવી લેશું. તમે ઈચ્છો તો આ લુવાને આપણે વણીને પણ તૈયાર કરી શકીએ. જ્યારે તમે લુવો બનાવો તો વચ્ચેની સાઈડ થોડી જાડી રાખવી. હવે જે મસાલો તૈયાર કર્યો છે એ થોડો 1 થી 1.5 ચમચી જેટલો એમાં એડ કરી દેશું. અને હવે બાટીને આપણે પેક કરવાની છે. તો એની માટે આવી રીતે બંને કિનારી પહેલાં બધી જ સાઈડથી જોઈન્ટ કરી દેવાની, જેનાથી બાટી છે ખુલે નહીં. અને ત્યારબાદ બંને સાઈડથી આપણે ધીમે ધીમે ઉપરની સાઈડ એક પોટલી જેવો શેપ આપી દેશું. તો તમે જોઈ શકો છો હવે આવી રીતે ઉપરથી પ્રેસ કરી તો આપણી આ બાટી તૈયાર છે. આ જ રીતે બધી જ બાટી મેં તૈયાર કરી લીધી છે. હવે આ બાટી છે એ આમ તો કુકરમાં બને છે, જે બાટીનું કુકર આવે છે, પણ મારી પાસે નથી. તો અત્યારે આપણે ફ્રાઈંગ પેનમાં થોડું ઘી લગાવી દેશું. આમ પણ અહીં ફ્રાઈંગ પેન છે એ નોનસ્ટિક છે તો ઘી ઓછું જોશે. હવે 1 ચમચી ઘી જે છે લીધું છે, થોડું ગરમ થાય એટલે બાટી રાખી અને ત્યારબાદ ઉપરથી ઢાંકણ ઢાંકી દેવાનું. અને આ બાટીને લો ગેસની ફ્લેમ પર આપણે 7 થી 8 મિનિટ માટે પકાવી લેશું. અહીં ગેસની ફ્લેમ છે હાઈ ક્યારેય ન રાખવી, નહીંતર બાટી ફટાફટ બ્રાઉન થઈ જશે અને અંદરથી કાચી જશે. તો એક સાઈડ આવી રીતે થોડું 7 થી 8 મિનિટ જેવો સમય થાય એટલે ઢાંકણ ખોલી અને ઉપરથી થોડું ઘી લગાવી દેવાનું અને ત્યારબાદ આ બાટીને પલટાવી દેશું. તો તમે જોઈ શકો છો ધીમે ધીમે બ્રાઉન કલર આવવા લાગ્યો છે. હવે ફરીથી આપણે ઢાંકણ ઢાંકી અને એને નીચેની સાઈડ પણ પકાવી લેવાની છે. તો આવી રીતે ફેરવતા જઈએ અને બાટીને બંને સાઈડ ગોલ્ડન બ્રાઉન જેવી શેકી લેવાની છે. તો બાટી છે તમે જોઈ શકો છો કે ગોલ્ડન બ્રાઉન જેવી થવા લાગી છે. તો આપણી આ બાટી તૈયાર છે. અને આ એક બેચ બનતા અમારે લો ગેસની ફ્લેમ પર 10 થી 12 મિનિટ જેવો સમય લાગ્યો છે.
તો આ જ રીતે મેં બધી જ બાટી તૈયાર કરી લીધી છે, જેને મેં તીખી લીલી મરચી અને આંબલીની ચટણી સાથે સર્વ કરી છે. તમે એને ચા સાથે પણ સર્વ કરી શકો. આશા રાખું રેસીપી જરૂરથી પસંદ આવી હશે. ફરી મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.